नमस्ते विद्यार्थी मित्रों, गुड मॉर्निंग बधाने। हूँ छु संकेत પંચાલ, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન। આજે આપણે ભાગ 4 માં ભારતમાં કંપની શાસનનો વિકાસ કેવી રીતે થયો તેના વિશે અભ્યાસ કરીશું। શરૂ કરીએ આજનો પ્રશ્ન, કંપની શાસનનો વિકાસ સવિસ્તાર સમજાવો। તો સાંભળો, અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો। આ પ્રશ્ન તમને એક ગુણમાં પૂછી શકે છે કે અંગ્રેજ સરકારે નિયામક ધારો ક્યારે પસાર કર્યો। ઈસવીસન 1773 ની સાલમાં અંગ્રેજ લોકોએ કંપની શાસનનો વિકાસ કર્યો, એટલે કહેવાય કે નિયામક ધારો પસાર કર્યો। જે કાયદે એટલે કે જે નિયામક ધારો બનાવ્યો હતો, એ કાયદા મુજબ બંગાળનો ગવર્નર જનરલ બનાવી કંપનીના વેપારી અને રાજકીય હિતો પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા અને તેની નીચે મુંબઈ, મદ્રાસ ગવર્નર અને તેની કાઉન્સેલિંગ ને મૂકવામાં આવી। આ રીતે વોરન હેસ્ટિંગ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો। વિદ્યાર્થીઓ, અહીં અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કરે છે ક્યારે? ઈસવીસન 1773 ની સાલમાં। ત્યારબાદ બંગાળનો ગવર્નર જનરલ બન્યા પછી તેનું વેપારી ક્ષેત્ર અને રાજકીય ક્ષેત્ર એ બંને નીચે રાજકીય હિતો અને વેપારી પ્રવૃત્તિઓમાં કેટલાક રાજ્ય પોતાના અંકુશમાં લે છે। કયા? મુંબઈ અને મદ્રાસ, એ બંનેને ગવર્નર અને તેને કાઉન્સેલિંગ એના સત્તા હેઠળ મૂકવામાં આવે છે। આ રીતે વોરન હેસ્ટિંગ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બને છે। આ જે પહેલો ટોપિક છે એના અંદર બે આઈએમપી પ્રશ્ન છે। પહેલો આઈએમપી પ્રશ્ન, અંગ્રેજ સરકારે નિયામક ધારો ક્યારે પસાર કર્યો? ઈસવીસન 1773 ની સાલમાં કાયદો પસાર કર્યો। બીજો મોસ્ટ ટાઈમ પ્રશ્ન કે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? તો જવાબ આવશે, ભારતનો પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ હતો। બી આગળ, વોરન હેસ્ટિંગ તેના સમય તેના એટલે કોના વોરન હેસ્ટિંગ ના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ થયો અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો। આ બંને સત્તાઓમાં એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપની મુશ્કેલીમાં આવી। એટલે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ બને છે। વોરન હેસ્ટિંગ જ્યારે ભારતનો ગવર્નર જનરલ બનીને આવે છે ત્યારે એમને એટલે વોરન હેસ્ટિંગે મરાઠા સાથે લડાઈ કરે છે અને મરાઠાઓ સાથે લડાઈ કરતા પ્રથમ મરાઠા વિગ્રહ થયો હતો। એ મરાઠા વિગ્રહ ને કારણે અને મૈસૂરના હૈદર અલી સાથે બંને સાથે લડાઈ થતા દ્વિતીય મૈસૂર વિગ્રહ થાય છે। પ્રથમ મરાઠા વિગ્રહ થયો, બીજો મૈસૂર વિગ્રહ થાય છે। મરાઠા વિગ્રહ અને મૈસૂર વિગ્રહ ને કારણે બંને સત્તાઓને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારે મુશ્કેલી સર્જાય છે, ઘણી સમસ્યા સર્જે છે। આ ઈસ્ટ ઇન્ડિયા કંપની અંગ્રેજ લોકો સહન કરતા નથી અને અંગ્રેજો કહે છે કે આપણે આવા ગવર્નર જોઈતા નથી કે જે આપણને મુશ્કેલીમાં મૂકે। એટલા માટે કે વોરન હેસ્ટિંગને ગવર્નર જનરલમાંથી હટાવીને બીજા ગવર્નરને નિમે છે। વોરન હેસ્ટિંગ બાદ ભારતમાં બીજો ગવર્નર જનરલ કયો આવ્યો? વોરન હેસ્ટિંગ બાદ બીજા નંબરમાં ગવર્નર જનરલ તરીકે કોન વોલિસ આવ્યો હતો। પ્રથમ ગવર્નર કોણ? વોરન હેસ્ટિંગ। ત્યારબાદ બીજો ગવર્નર કયો આવ્યો? કોન વોલિસ આવે છે। હવે કોન વોલિસ તેના સમયમાં મૈસૂરના વાઘ ટીપુ સુલતાનને હરાવવા માટે કંપનીએ મરાઠા અને નિઝામની મદદ કરી, પણ કેવી રીતે? તો તમને સ્પષ્ટ કહી દઉં કે કોન વોલિસ જ્યારે ભારતનો ગવર્નર જનરલ બન્યો તો તેના સમયે મૈસૂરનો વાઘ ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ કરવાનો થયો અને ત્રીજો મૈસૂર વિગ્રહ થયો ત્યારે ટીપુ સુલતાનને હરાવવા માટે કંપનીએ મરાઠા અને નિઝામ કોને હરાવવા માટે નિઝામને એટલે ટીપુ સુલતાનને હરાવવા માટે કંપનીએ મરાઠા અને નિઝામ બંનેની મદદ માંગે છે। એ બંનેની મદદ લઈને આ ઉપરાંત
કોર્નવોલ એ ત્રણે ભેગા મળીને સંયુક્ત ત્રણેની સંયુક્ત સેનાની સામે ટીપુ સુલતાન ટકી શકતો નથી અને ટીપુ સુલતાન હારી જતો હોય છે અને અંતે તેને એમની સંધિ સ્વીકારવી પડે છે, સંધિ એટલે એમની સત્તા સ્વીકારવી પડે છે। હવે આ બે ઘટના બને છે જેને કારણે કહેવાય કે અંગ્રેજ લોકોને પણ ભારે નુકસાન થતું હોય છે, જેને કારણે કહેવાય કે કોર્ન વોલિસને પણ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે અમીર લોકો તેને ગવર્નરમાંથી હટાવી દે છે અને ત્રીજા નંબરના ગવર્નરને નીમે છે। ત્રીજો ગવર્નર જનરલ કયો આવ્યો એટલે કહેવાય કોર્ન વોલિસ બાદ ત્રીજા નંબરનો ગવર્નર જનરલ સર જ્હોન શોર આવે છે। કયો ગવર્નર? સર જ્હોન શોર ત્રીજા નંબરનો ગવર્નર જનરલ આવે છે। બન્યો તેને અપનાવેલી તટસ્થતાની નીતિને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી ગઈ તો બીજી બાજુ મરાઠાઓની શક્તિમાં વધારો થયો। આથી કહેવાય સર જ્હોનને ગવર્નરમાંથી હટાવી દે છે અને ત્યારબાદ ચોથા નંબરના ગવર્નર જનરલ નીમે છે। અહીં એક પ્રશ્ન થાય કે સર જ્હોન શોર ગવર્નર જનરલને શા માટે ગવર્નરમાંથી હટાવી દીધો, કયા કારણ હતા? કે કારણ એ હતું કે કોર્નવોલિસ બાદ જ્યારે સર જ્હોન શોર ભારતનો ગવર્નર જનરલ બને છે ત્યારે તેને તટસ્થતાની નીતિ અપનાવે છે। તટસ્થતાની નીતિને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સત્તામાં ઘટાડો થાય છે, શક્તિમાં ઘટાડો થાય, પ્રતિષ્ઠામાં ઘટાડો થતો હોય છે અને બીજી બાજુ મરાઠાઓની શક્તિ વધી જાય છે, સત્તા વધે છે, જેને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપની નારાજ થાય છે અને એ કારણથી સર જ્હોન શોરને ગવર્નરમાંથી હટાવી દે છે અને ચાર નંબરમાં ભારતનો ગવર્નર આવે છે। કયો નંબર? સર જ્હોન શોર પછી ચાર નંબરમાં ગવર્નર જનરલમાં તરીકે વેલેસલી આવે છે। વેલેસલી ભારતનો ગવર્નર જનરલ બને છે। વેલેસલીએ ની માથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બહુ મોટી જવાબદારી સોંપે છે। વેલેસલીના માથા ઉપર ઈસ્ટ ઇન્ડિયા કંપની એ બ્રિટિશ લોકોએ ઘણી મોટી સત્તા મોટી જવાબદારી સોંપી। કઈ જવાબદારી સોંપી? જુઓ, કંપનીએ ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આપી। વેલેસલીને કઈ જવાબદારી આપી? તો વેલેસલીને માથે કંપનીએ ભારતમાં સર્વોપરી સત્તા બનાવવાની જવાબદારી આપે છે, એટલે કે આખા ભારત દેશના અંદર અંગ્રેજોનું શાસન સ્થપાય, કંપની સ્થપાય એવી એને જવાબદારી સોંપે છે। એના માટે શું કરવું એ વેલેસલીએ વિચારવાનું હતું, પણ ગમે તે રીતે વેલેસલીએ પોતાની સત્તા ભારતમાં જમાવવાની હતી, તે માટે વેલેસલીએ સહાયકારી યોજના અપનાવી। આ પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાશે કે વેલેસલીએ કઈ યોજના અપનાવી, તો વેલેસલીએ સહાયકારી યોજના અપનાવી। ત્યારબાદ બીજો પ્રશ્ન પૂછે વેલેસલીની કઈ યોજના મીઠા ઝેર જેવી હતી, તો વેલેસલીની સહાયકારી યોજના મીઠા ઝેર જેવી હતી। જુઓ, તો આ માટે વેલેસલીને સહાયકારી યોજના સૈન્ય યોજના દાખલ કરી। વેલેસલીની આ યોજના એક મીઠા ઝેર સમાન હતી। મેં તમને હમણાં જ કીધું કે વેલેસલીએ સહાયકારી યોજના અપનાવી અને એ યોજના મીઠા ઝેર જેવી હતી, કારણ કે વેલેસલીએ સૌથી પહેલા કહેવાય કે આસપાસના 7-8 જેટલા રાજ્યોને પોતાના હકમાં કરે છે, રાજાઓને લાલચ આપે છે અને પોતાનું સૈન્ય આપતો હોય છે અને પાછળથી જ એ રાજ્યને પોતાના હકમાં પોતાના નિયંત્રણમાં કરી લે છે અને રાજાઓને બંદી બનાવી દે છે, સત્તા મેળવી દેતો હોય છે। આ કારણે રાજાઓ નારાજ થાય છે અને કહે છે કે આ યોજના એક મીઠા ઝેર સમાન ગણાતી હોય છે, જે આ ટોપિકની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોના અંદર કરીશું। વેલેસલીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો અને કયા રાજ્યો એને કર્યા એના વિશે જોઈશું, પણ અત્યારે તો ખાલી મેં તમને કીધું કે વેલેસલીની સહાયકારી યોજના મીઠા ઝેર સમાન હતી। આ યોજના અમલ કરીએ ત્યારે વેલેસલીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સોંપી દેતા હોય છે, જેનાથી પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પોતાની ઘણી સત્તામાં વધારો થતો હોય છે। આના અંતે ત્યારબાદ પાંચમા નંબર એટલે વેલેસલીના ગયા બાદ
ભારતમાં પાંચમા નંબરનો ગવર્નર જનરલ આવે છે? પાંચમા નંબરનો ગવર્નર જનરલ આવે છે, પહેલા જે હતો એ હેસ્ટિંગ, એટલે વોરન હેસ્ટિંગ પાછો આવે છે. જુઓ, ગવર્નર જનરલ વેલેસલીએ ટીપુ સુલતાનને સહાયકારી યોજના સ્વીકારવા માટે જણાવ્યું. મેં તમને કીધું આગળ કે વેલેસલીએ સહાયકારી યોજના અપનાવી, એ યોજના મીઠા ઝેર સમાન હતી. ત્યારબાદ વેલેસલીએ પોતાની સહાયકારી યોજના અપનાવવા માટે ટીપુ સુલતાનને કહે છે, પણ ટીપુ સુલતાને વેલેસલીની સહાયકારી યોજનાનો સ્વીકાર કરવાની ના પાડતો હોય છે. તેના કારણે યોજનાના સ્વીકાર ઇનકાર કર્યો. તેના કારણે કંપની એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની અંગ્રેજોએ નિઝામના સાથે મેળવી મૈસૂર ઉપર આક્રમણ કરે છે. એટલે મૈસૂર નો જે ટીપુ સુલતાન હોય છે એના ઉપર આક્રમણ કરે. તો પ્રશ્ન થાય કે વેલેસલીએ ટીપુ સુલતાન ઉપર આક્રમણ મૈસૂર પર શા માટે આક્રમણ કર્યું? કારણ કે વેલેસલીની સહાયકારી યોજના ટીપુ સુલતાને સ્વીકાર કરી ન હતી, સ્વીકારવાનો ઇનકાર કર્યો. એ માટે વેલેસલીએ અંગ્રેજોએ મૈસૂરનો વાર ટીપુ સુલતાન ઉપર આક્રમણ કર્યું. ક્યારે આક્રમણ કર્યું? ઈસવીસન 1799 સાલમાં આક્રમણ કરે છે, અને ચોથો મૈસૂર વિગ્રહ થાય છે. અને એ સમયગાળા દરમિયાન ટીપુ સુલતાન અંગ્રેજ સામે લડે છે, પણ અંતે તેમની સામે હારી જતો હોય છે અને મૃત્યુ પામે છે. તો વિદ્યાર્થીઓ, તમને આટલું ખ્યાલ આવી ગયો હશે. આગળ જુઓ, વેલેસલીની બાદ ભારતનો ગવર્નર જનરલ કોણ આવ્યો? હેસ્ટિંગ. મેં તમને કીધું ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? વોરન હેસ્ટિંગ. બીજો ગવર્નર જનરલ કોણ હતો? કોર્નવોલિસ. ત્રીજો ગવર્નર જનરલ કોણ હતો? સર જ્હોન શોર. ચોથો ગવર્નર જનરલ કોણ આવ્યો? વેલેસલી. હવે પાંચમા નંબરમાં કયો ગવર્નર જનરલ આવે છે? હેસ્ટિંગ, એટલે કે જે પહેલો હતો એ જ પાછો આવે છે. હેસ્ટિંગ શું કરે છે? નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓ, એટલે તેને ગુરખાઓનું જે સત્તા હોય છે, લશ્કર હોય છે, એ પોતાના સામે કરી દેતો હોય છે. અને પીઠાઓ સાથે યુદ્ધ કરે છે, એટલે બે જગ્યાએ યુદ્ધ કર્યા, ગુરખાઓના લશ્કર સામે અને પીઠાઓ સાથે યુદ્ધ કરી એ બંને પ્રદેશોની સત્તા પોતાના અંકુશમાં કરી લેતો હોય છે. અને અંતે ત્રીજા મરાઠા વિગ્રહ કંપનીને સર્વોપરી સત્તા સ્થાપી. હવે પાંચ નંબરનો હેસ્ટિંગ ગવર્નર જનરલ જે હતો, એના બાદ છ નંબરમાં ભારતનો ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિંગ આવે છે. ભારતમાં છઠ્ઠા નંબરમાં ગવર્નર કયો આવ્યો? વિલિયમ બેન્ટિંગ ભારતનો ગવર્નર જનરલ બને છે. પણ અગાઉના જે ગવર્નર જનરલ હતા એ બધા કરતા વિલિયમ બેન્ટિંગ કંઈક અલગ જ સત્તા ધરાવતો હતો. કેવી રીતે? તો વિલિયમ બેન્ટિંગ ભારતના અગાઉ એટલે પહેલાના જે ગવર્નર હતા એ બધા કરતા, એમની સરખામણી કરતા ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાતો હતો. અહીંયા એક માસનો પ્રશ્ન આઈએમપી, ઉદાર ગવર્નર જનરલ તરીકે કયો ગવર્નર ઓળખાય છે? તો ઉદાર ગવર્નર જનરલ તરીકે વિલિયમ બેન્ટિંગ ઓળખાય છે. અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યમાં જે અસંતોષ ઉભો થયો હતો તે અસંતોષમાંથી એકતા ઉભી ન થાય તે માટે તેને ઉદારમતવાદી કાર્યો કર્યા. વિલિયમ બેન્ટિંગે અગાઉના ગવર્નર જનરલોએ સામ્રાજ્યવાદી સત્તા સ્થાપી, એટલે કે પોતાનું સામ્રાજ્ય, પોતાની સત્તાનો જ વિકાસ કર્યો હતો. એટલા માટે કહેવાય કે પ્રજા પર અત્યાચાર કરતો હતો. તો વિલિયમ બેન્ટિંગે સામ્રાજ્યવાદીને પણ ઉદારમતવાદી કાર્યો કર્યા, એટલે કે એમાં કેટલાક સુધારા વધારા કરે છે અને પ્રજાઓનું કલ્યાણ કાર્ય કરે છે, જેથી તે પ્રજાઓનો પ્રિય પણ બને છે. આ રીતે સામ્રાજ્યવાદીને સંતોષવામાં અસંતોષ ન થાય એટલા માટે તેને ઉદારમતવાદી કાર્યો કરે છે. છેલ્લો ટોપિક જુઓ આપણે, વિલિયમ બેન્ટિંગ છ નંબરનો ગવર્નર હતો. વિલિયમ બેન્ટિંગ બાદ ભારતનો ગવર્નર જનરલ સાતમા નંબરે ડેલહાઉસી આવે છે. સાતમા નંબરે ભારતમાં કયો ગવર્નર આવ્યો? ડેલહાઉસી.
ક્યારે આવ્યો? ઈસવીસન 1848. એક ગુણનો પ્રશ્ન તમને પૂછે કે ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલાઉસી ક્યારે આવ્યો? તો ઈસવીસન 1848 ની સાલમાં ડેલાઉસી ભારતમાં આવ્યો. ડેલાઉસી ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. સામ્રાજ્યવાદી ની સાથે સાથે તે સુધારાવાદી પણ ગણાય છે. લખ્યું છે મેં અહીંયા કે સામ્રાજ્યવાદી નીતિને પોષવા માટે, પોષવા એટલે સંતોષવા માટે, કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા માટે જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવે છે. અહીંયા ત્રણ પ્રશ્નો નીકળે ટોપિકમાં કે ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલાઉસી ક્યારે આવ્યો? ઈસવીસન 1848 ની સાલમાં આવ્યો. બીજો પ્રશ્ન, ડેલાઉસી ઉગ્ર સામ્રાજ્યવાદીને સાથે કેવી સત્તા ધરાવતો હતો? તો સુધારાવાદી પણ ગણાતો હતો. ત્રીજા નંબરમાં ડેલાઉસીએ પોતાને રાજ્ય વિસ્તારમાં વધારો કરવા માટે, પોતાના રાજ્ય વિસ્તારમાં વધારો કરવા માટે, પોતાને સામ્રાજ્યવાદી નીતિને પોષવા માટે ત્રણ નીતિ અપનાવે છે. પહેલી જીત, બીજી જપ્તી અને ત્રીજી છે ખાલસા નીતિ. તેમાં ડેલાઉસીની આ ત્રણ નીતિમાં જીત અને જપ્તી નીતિ સફળ થતી નથી અને ખાલસા નીતિ સફળ થતી હોય છે. તો વિદ્યાર્થીઓ, અહીં આપણે આ કંપની શાસનના વિકાસમાં આપણે સાત ગવર્નર જનરલ ભણ્યા. પહેલો ગવર્નર જનરલ કોણ હતો? વોરન હેસ્ટિંગ. બીજા નંબરમાં કયો ગવર્નર આવ્યો? કોર્નવોલિસ. ત્રીજા નંબરમાં સર જોન શોર. ચોથા નંબરમાં વેલેસલી. પાંચમા નંબરમાં વોરન હેસ્ટિંગ પાછો આવ્યો. છઠ્ઠા નંબરમાં વિલિયમ બેન્ટિંગ અને સાતમા નંબરમાં ડેલાઉસી આવે છે. તો વિદ્યાર્થીઓ, અહીં મેં તમને સાત ગવર્નર જનરલનો પરિચય આપ્યો. હવે આપણે અગાઉના લેક્ચરમાં એટલે કે ભાગ 5ના અંદર ડેલાઉસી અને વિલિયમ બેન્ટિંગની વેલેસલીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો અને ડેલાઉસી વિશે આપણે પરિચય મેળવીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને